આજથી શરૂ થઈ રહ્યો છે ચૈત્ર મહિનાનો શુભ પ્રારંભ. સિંધી સમાજ માટે આજે ચેટીચંડનો દિવસ. દર વર્ષે અનેક ઉત્સવો અને કાર્યક્રમો સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે કોરોના વાયરસની મહામારી ચાલતી હોવાથી, કોરોનાનો કહેર વધતો જતો હોવાથી કોઈ પણ ધાર્મિક ઉત્સવ કે કાર્યક્રમ આ વખતે રાખવામાં આવ્યો નથી. શહેરના વારસ્યા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે ઘણા સમયથી કોરોના વેક્સિન વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટી અને પ્રેમ પ્રકાશ આશ્રમ દ્વારા વિનામૂલ્યે મૂકવામાં આવે છે. આજના ચેટીચંડના દિવસે પણ અનેક ગરીબ લોકોને મફત ટિફિન સેવા આપવામાં આવી હતી. જી મહારાજજી, આજે જે ચેટીચંડનો પવિત્ર સિંધી સમાજનો જે તહેવાર માનવામાં આવે, શું કહેશો આજના દિવસે અમારા મીડિયાના માધ્યમ? તો બધાને ચેટીચંડ નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની અમારામાં સિંધીમાં કહે છે, ચેટીચંડને જો લખા લખા વાદાયું. અને જે રીતે આજે ચેટીચંડનો કાર્યક્રમ છે, અનેક ઉત્સવો થતા હોય છે મંદિરમાં, પરંતુ કોરોના વાયરસની મહામારી વચ્ચે કોઈ પણ કાર્યક્રમો નથી, શું કહેશો? આમાં સરકારના હિસાબે જેવી સરકારની ગાઈડલાઇન છે એવી રીતે જ અમે કર્યું છે. ને આજે છે ને અમે એક દીવા બધાને આપ્યા છે. 3-4 દિવસથી કાર્યક્રમ ચાલુ છે દીવા વિતરણનો. એમાં અમે દીવા બધાને આપીએ છીએ, ઘરે ઘરે ભગવાનને આગળ પ્રગટાવે અને આ મહામારીથી અમે બહાર નીકળીએ એવી પ્રાર્થના કરીએ છીએ. જે કોરોના વાયરસની મહામારીમાં પ્રેમ પ્રકાશ આશ્રમ દ્વારા વોર્ડ નંબર 6માં જે વેક્સિનેશનનો કાર્યક્રમ બી ખૂબ પ્રચલિત છે, ખૂબ માનવામાં આવે છે, ઘણું પણ જોવા મળે છે, શું કહેશો કેવી સુવિધાઓ આપવા? એમાં અમારે છે ને અર્બન હેલ્થ સેન્ટર છે અહીંયા, એમને હેલ્પ કરે છે સારી રીતે, એમનું બી કોઓપરેટ છે અને ભાજપ સંસ્થાવાળા બી આવીને કરે છે અહીંયા. અને બીજા અમારા સિનિયર સિટીઝન ગ્રુપ છે, જનસેવા સંપર્ક ગ્રુપ, એ બધા કામ કરે છે અહીંયા, સારી રીતે સેવા આપે છે, એમની જોડે જ આપણે કામ કરીએ છીએ. જે ચેટીચંડનો આજે પવિત્ર તહેવાર છે, તેમાં આજે કોઈક ભજન કીર્તનનો કાર્યક્રમ કે કોઈ એવું રાખવામાં આવેલું છે? ના 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 ના, એવું કોઈ કાર્યક્રમ નથી. શું નામ છે આપનું? મુકેશ. જી, શું કાર્યક્રમ રાખવામાં આવેલો છે? અહીંયા કાર્યક્રમ પ્રેમ પ્રકાશ આશ્રમમાં છેલ્લા એક મહિનાથી ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 6 હર્બલ સેન્ટરના માધ્યમથી અમને મંદિરની અંદર બેસવાની વ્યવસ્થા કરી આપી છે. અને સિનિયર સિટીઝનો અને જે બી લોકો આવે છે એ લોકોને અમે રસીકરણની સારી વ્યવસ્થા કરીએ છીએ. અને મંદિર તરફથી બહુ સારી અમને વ્યવસ્થા મળે છે. એક મહિનો થઈ ગયો છે અને આજે આમનો ઝૂલેલાલનો આજે નવું વર્ષનો તહેવાર છે. એ નવા વર્ષના તહેવારની અંદર અમે બી શુભ ઈચ્છા પાઠવીએ છીએ કે અમને સારા તહેવાર દિવસોની અંદર અમને ઘણી સારી સુવિધા આપી અને સારી સેવા કરવાનો મોકો આપ્યો છે. આવી અમને ભગવાનને પ્રાર્થના કરીએ. શું નામ છે આપનું? પ્રફુલભાઈ પટેલ. હું, મારી સાથે મારી ટીમ છે, મનુભાઈ શેતા, સુરજભાઈ વસાવા, એ અમારી અમે 4-5 જણની અમારી ટીમ છે. અને એક મહિનાથી અમારી ટીમ સાથે ભાજપે અમને અહીં બેસાડ્યા છે અને અમે સેવા આપીએ છીએ.